છીએ. આજે આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું કે શું છે ને કેવું છે. તો પેલું આપણે પૂછીએ ખેડૂતભાઈને કે તમારું નામ અને સરનામું આપો, શું છે? પટેલ ગિરીશભાઈ બાબુભાઈ, ખેરોજ કંપા, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી. હા, હવે ગિરીશભાઈ, તમે આ જે રીટ્રો 111 વેરાયટી વાવી છે તેની ખાસિયત શું તમને લાગ્યું? એમ તમે પસંદ રીટ્રો 111 પસંદ કેમ કર્યું? હું છેલ્લા 5 વર્ષથી તરબૂચનું વાવેતર કરું છું. મેં બધી વેરાયટી ચેક કરી, પણ રીટ્રો વેરાયટીની અંદર એક તો એનો છોડ મજબૂત છે, એના પાન એટલા જબરજસ્ત છે કે નીચે રૂવાટી આવેલી છે, એના કારણે રોગનું પ્રમાણ બહુ ઓછું. વેલો કેવો કેવો છે આનો? વેલો એકદમ મજબૂત અને ફર્સ્ટ ક્લાસ છે. અને ફ્રૂટ કેવું લાગ્યું તમને? ફ્રૂટ સાઈઝ આની બહુ ફર્સ્ટ ક્લાસ બને છે, અને વધતા ફ્રૂટની અંદર એવું છે કે એની જે ચામડી છે ને જાડી છે, એના કારણે માલ ખરાબ નથી થતો, લાંબા સમય સુધી રહે છે. બીજું કે વેપારી લોકોનું કેવું છે પસંદગીની? વેપારી લોકોની પહેલી પસંદ આ ફ્રૂટની રહે છે, કારણ કે મજબૂત ચામડીના કારણે એને દૂર લઈ જવા માટે અનુકૂળ રહે છે. બરાબર, એટલે લાંબા ટ્રાન્સપોર્ટેશન માટે અનુકૂળ રહે છે. તમે 5 વર્ષથી વાવો છો, તો તમે આ રીટ્રો પહેલી વાર વાવ્યું છે કે આગળ વાવેલું છે? મેં ગયા વર્ષે થોડું ટેસ્ટિંગ કર્યું હતું. અચ્છા, મતલબ બે વેરાયટી વાવી હતી, એક રીટ્રો 111 અને બીજી વેરાયટી. તો આ વર્ષે તમે કેટલી વેરાયટી વાવી છે? આ વર્ષે માત્ર ને માત્ર એકલી રીટ્રો જ વાવી. બરાબર, તો એનો મતલબ હું એવું સમજુ કે તમને રીટ્રો 111 માં અન્ય જાત કરતા વધારે અનુકૂળ રહી. હા, બરોબર. બરાબર ને? તો તમે આગળ વાત કરી પ્રમાણે કે આનો વેલો મજબૂત આવે છે, તો તમને આની અંદર ઘણી વખત આપણે જોઈએ છે કે વેલો પડી જાય છે, સુકારો આવી જાય છે, તો એવો કોઈ ઇસ્યુ તમને જોવા મળ્યો અસલ? ના, અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો વેલો ક્યાંય સુકાયો નથી. અત્યારે પણ વેલાની ગ્રીનરી એવી ને એવી ટકી રહી છે. બરાબર છે. અને તમે જે બીજી વેરાયટી વાવેલી હતી એની કમ્પેરિઝન આપણે કરીએ તો ફળનો વજન કઈ વેરાયટીમાં વધારે આવતો? પેલા કરતા આમાં વજન વધારે આવે છે, કારણ કે પેલી વેરાયટી શું હોય કે વેલો ધીમે ધીમે પડવા માંડી જાય. બરાબર છે. અને રોગનું પ્રમાણ વધારે થાય એટલે વેલો એટલો નબળો થાય. બરાબર છે. તમે આ ચાલુ વર્ષે દવાના છંટકાવ કેટલા કર્યા છે? 3 જ છંટકાવ, ફક્ત 3 છંટકાવ કર્યા છે, અને લગભગ 62 દિવસમાં તૈયાર થઈ છે. બરાબર છે. અને બીજું કે આનું જે કટિંગ કરું એ વેપારીઓ કેવું પસંદ કરે છે? આનું કટિંગ મીડિયમ કટિંગ પસંદ કરે, લોંગ લઈ જવા માટે મીડિયમ કટિંગ, ને જો શોર્ટમાં લઈ જવું તો લાલ કટિંગ પસંદ. બરાબર છે, બરાબર છે. તો વેપારીઓ આને પસંદ કરે છે. હા, બરોબર. ઓકે, તો ગિરીશભાઈ ખૂબ ખૂબ આભાર. તમારો બીજા કોઈ ખેડૂત મિત્રને સંદેશો? મારું એવું માનવું છે કે જો કોઈ પણ ખેડૂતે તરબૂચ લગાવવા હોય તો રેટ્રો 111 વેરાયટી પસંદ કરવી, જેના કારણે આપને ખર્ચ ઓછો થાય. બરાબર છે. દવા ખાતર ખર્ચ ઓછો થાય અને આપને પ્રોફિટ વધારે મળે. બરાબર છે. અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને દૂરના માર્કેટમાં આજે રીટ્રોની માંગ વેપારીઓ દ્વારા વધારે છે. હવે તમે ફરી તરબૂચનું વાવેતર ક્યારે કરવાના છો? લગભગ ગણતરી છે ઓગસ્ટ મહિનાની આજુબાજુ ફરી ગણતરી વાવેતર કરવાની ઈચ્છા છે. બરાબર, ઉતરતા ચોમાસે. તો એ વખત તમે કઈ વેરાયટી વાવશો? રેટ્રો 111 છે. ઓકે, ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ.